होनार ते अन्नदाता ने हरावी दीधा। हाथ में आवेलो कौड़ियो छीनवाई गयो। जारे जरूर हती त्यारे पाणी माटे तरसाव्या, जारे जरूर नहोती त्यारे जमीन माथी पाणी शुरू कर दीधा। कुदरत आपे त्यारे ढगला मोढ़े आपे छे, परंतु जारे छीनवे छे त्यारे क्यायना नथी छोड़ता। आवी ज हालत राजकोट जिल्लाना खेडूतोनी बनी छे। कारण के गत अठवाडिये जे रीते वरसादे कहर वरसाव्यो हतो, तेना डाम हजू खेडूतोना खेतरमां जोवा मळी रह्या छे। समग्र जिल्लामां लाखो वीघा जमीनमां नुकसानी थई छे। वीटीवी न्यूजनी टीम जारे धोराजी तालुकाना फरेणी गामे पहोंची तो खेडूतोनी स्थिति कफोड़ी हती। कारण के गामना तमाम खेडूतोने नुकसानी सिवाय कुदरते काई नथी आप्यो। हाथमां आवेलो पाक पण छीनवी लीधो छे। मगफळी, सोयाबीन अने डुंगळीनो पाक संपूर्णपणे फेल थई गयो छे। અમે અમારા સર્વે નંબર ઉપર મગફળી વાવેલી છે, 10 વીઘાની મગફળી છે। અતિ વરસાદ થવાથી કોળથી નીચે અને ગોટણથી ઉપર એટલે પાણી ભરાઈ ગયેલા હતા। એ પાણી ઓછામાં ઓછા 8 થી 10 દિવસ ભરેલા રહ્યા, તેથી મગફળી બધી ઉગી ગઈ અને હળી ગઈ। તો આને માટે સરકાર તાત્કાલિક ધોરણે સર્વે કરાવે। એમાં પાણી બહુ ભરી ગયા, 1 મહિનો વરસાદ વરસ્યો। એમાં ડુંગળી વાવી છે 10 વીઘાની, એમાં વાઈ તો એનું મોંઘો બિયારો લાગ્યો છે, એમાંથી અમે ભાગ્યું છે। 1 મહિના છે પણ વરસાદ વરસ્યો, એમાં ડુંગળી ફેલ થઈ ગઈ। હવે અમારે ભાગ્યાને શું મળે? ખેડૂને મળે તો અમને મળે, નહીં તો અમે રોતા રોતા જાય એવું છે। તમે ખુદ ખેતરોમાં પાકની કેવી હાલત થઈ છે તેના દ્રશ્યો જુઓ। મગફળીનો પાક પાણીમાં રહીને સડી ચૂક્યો છે, છતાં 2 પૈસા મળે તેવી આશાએ ખરાબ પાકમાંથી પણ મગફળી થોડી બચે તેવા પ્રયાસો કરી રહ્યા છે। બીજી તરફ કપાસ અને સોયાબીનનો ઉભો પાક જ ખોવાઈ ગયો છે, જેથી હવે તેને ખેડી નાખવા સિવાય કોઈ રસ્તો નથી બચ્યો। જ્યારે ત્રીજી બાજુ ડુંગળીનો પાક ધોવાઈ ગયો છે, જેથી હવે તેના ઉત્પાદનમાં પણ કોઈ નફો થવાના અણસાર નથી। તેવામાં હવે રવિ સિઝન અને ખરીફ પાકના વાવેતર માટે સરકાર કોઈ સર્વે કરી રાહત આપે તેવી આશાએ ખેડૂતો બેઠા છે। અત્યારે અમે 10 વીઘાની મગફળી અને 5 વીઘાનું સોયાબીન વાવ્યું છે, તો અત્યારે આ હાલતમાં તમે જોઈ શકો છો અમારા પાકની શું હાલત થઈ છે। અત્યારે તમામ પાક બળીને ખાક થઈ ગયો છે, અતિવૃષ્ટિ થતાં આ ભયંકર નુકસાની છે અમારે। તો અત્યારે સરકારશ્રીને અમારે એટલી વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે સર્વે કરે। આ વાત કરે છે કે સર્વે થઈ ગયા છે, નામ છે, ને અહીંયા કોઈ સર્વેવાળું આવ્યું નથી, તો અમને સર્વે કર્યા પછી અમે અમારા પાકનો નિકાલ તો કરી શકીએ। મતોનું છે કે સરકારે સર્વે અને સહાયની જાહેરાત તો કરી દીધી છે, પરંતુ રાજકોટ જિલ્લાના ખેડૂતોના મતે હજી સુધી કોઈ સર્વે કરવા માટે નથી આવ્યો, જેથી હાલ તેઓ લીલા દુષ્કાળનો સામનો કરી રહ્યા છે। ત્યારે આશા રાખીએ કે સરકાર અને તંત્ર આ વિસ્તારમાં વહેલી તકે નુકસાનીનો સર્વે કરે અને ખેડૂતોને વહેલી તકે સહાય અપાય, જેથી તેઓ આ મુશ્કેલીની ઘડીમાંથી ઉભરી શકે। યોગેશ ધારૈયા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।